સ્વાગત છે આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. મિત્રો, તમને જણાવતા એક ખુશખબરી તમારા માટે અને આપણા મારા માટે તેમજ આપણી સાથે જ મારી આપણી ફેમિલીમાં જોડાયેલા બધા માટે કે આપણી જે ફેમિલી જે છે એ હવે 10,000ની થઈ ગઈ છે. કેટલી થઈ ગઈ છે? એટલે કે આપણે જે 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે મનીષ સિંધી યુટ્યુબ ચેનલ પર, તો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. મારા અંતરમનથી જેટલા તમને મિત્રો આભાર વ્યક્ત કરેલો ઓછો છે. એટલે આપણે 10,000 સબસ્ક્રાઈબર પૂરા કરી લીધા છે, એટલે 10,000ની આપણી ફેમિલી બની ગઈ છે. અને આ 10,000ની ફેમિલીના લીધે તબિયત ખરાબ હોવાના છતાં પણ મારે વિડીયો બનાવવા પડે છે. એનું એક જ કારણ છે કે આ બધાનો જે તમારો બધાનો જે પ્રેમ જે છે, તમારો સહકાર જે છે, લાગણી જે છે મારા પ્રત્યેની, એ મને પ્રેરિત કરે છે. તબિયત ગમે એટલી ખરાબ હોય છતાં પણ હું હંમેશા પ્રયત્ન સ્ફૂર્તિલો જ રહું છું. એ બદલ આપ સૌને ખૂબ 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 આભાર. બીજી એક વસ્તુ, આજે જે આપણે વાત કરવાના છીએ એ GKN ગુજરાતીના જનરલ નોલેજનો સેટ 4. આના પહેલાંના આપણે જે સેટ 1, સેટ 2 અને સેટ 3 બનાવેલા છે, મિત્રો ખરેખર તમે એક વખત વિડીયો આ જો જોયા ન હોય, તમે પ્રથમ વખત આવો GKનો વિડીયો જોઈ રહ્યા હો, તો એ 3 વિડીયો અવશ્યથી જોઈ લેજો. તમને આવનારી પરીક્ષામાં રિયલી બહુ હેલ્પફુલ થશે. એક વખત જોજો અને પછી તમારા પ્રતિભાવો મને જણાવજો કે ખરેખર એ યુઝફુલ છે કે નથી. હવે બીજી એક વસ્તુ વાત કરવાની છે કે હું ડેલી હવે જે છે ટેલિગ્રામ ચેનલની અંદર, ટેલિગ્રામમાં પણ આપણે 1,000 મેમ્બર્સ પૂરા કરી લીધા છે આપણે, અને હવે જે છે એક નવી વસ્તુ શરૂ કરી છે ટેલિગ્રામની અંદર, જે ડે ટુ ડે GK હોય છે, જે તમને ક્યાંય બુકની અંદર કે કોઈ બી જગ્યાએ તમને જોવા નહીં મળે, એ પ્રકારના GKની જે ક્વિઝ છે હું ટેલિગ્રામની અંદર પૂછતો હોઉં છું. અને એની અંદર તમે વોટ પણ કરી શકો, એટલે કે એક પ્રકારનું તમે ક્વિઝ આપી શકો, માત્ર એક ટિક કરો તમે પોતાનું વોટ અપાઈ જાય છે એની અંદર. તો મિત્રો અવશ્ય ટેલિગ્રામ ચેનલ જો જોઈન કરવાનું બાકી હોય તો કરી લેજો. એના માટે ડિસ્ક્રિપ્શન, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે લિંક, સાથે સાથે જો @ મનીષ સિંધી લખશો તમે, જેવું તમે ટેલિગ્રામની અંદર @ મનીષ સિંધી લખશો તો મારી ચેનલ તમને મળી જશે. મિત્રો જોઈન કરજો, તમને ખરેખર હેલ્પફુલ થશે. હવે વાત કરીએ આજના દિવસનો પ્રથમ પ્રશ્ન, 2,000 રૂપિયાની નોટની પાછળ કયા મિશનનું ચિત્ર છે? મિત્રો એ છે મંગલયાનનું. એનો 2,000ની નોટનો કલર કયો છે? મજેન્ટા કલર છે, આપણો પિંક જેવો દેખાય છે થોડો, એને મજેન્ટા કલર કહીએ છીએ. લોન્ચ ક્યારે કરવામાં આવી હતી યાદ રાખજો, આ લોન્ચ યાદ રાખજો, મંગળયાન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું એ ખાસ યાદ રાખજો. 5 નવેમ્બર 2014ના રોજ મંગળયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. અને આ મંગળયાન જે છે મંગળની કક્ષામાં ક્યારે પ્રવેશ્યું હતું? 24 સપ્ટેમ્બર 2014ના રોજ પ્રવેશ્યું હતું. હવે જ્યારે આપણે કોઈ પણ સેટેલાઇટ કે મિશન લોન્ચ કરતા હોય છે, એના માટે જે લોન્ચ વ્હીકલનો પ્રયોગ કરીએ છીએ, એ લોન્ચ વ્હીકલ હતું આપણું PSLV C-25. કયું હતું? PSLV C-25, એટલે કે પોલર સિંક્રોનસ લોન્ચ વ્હીકલ. અને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું? સતીશ ધવન સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું, ખાસ યાદ રાખજો. હવે તમારા માટે પ્રથમ પ્રશ્ન, મેં ઓલરેડી આના વિશે ડિસ્કસ કરેલું છે, સતીશ ધવન લોન્ચ સેન્ટર જે છે એ કઈ જગ્યા કયા રાજ્યમાં આવેલું છે તમારે કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવવાનું છે. બીજી વસ્તુ, ખાસ એક બીજો પ્રશ્ન તમારા માટે મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સુપર ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. આપણું જે સંસદીય હાઉસનું જે ચિત્ર જે છે, આપણે પાર્લિમેન્ટ હાઉસની વાત કરીએ, તેનું ચિત્ર કઈ નોટની પાછળ છે? તો એ છે 50 રૂપિયાની નોટની પાછળ. ક્લિયર? 50 રૂપિયાની નોટની અંદર છે. ડિમોનેટાઇઝેશન ભારતમાં કેટલી વાર થયેલું છે મિત્રો? તો ડિમોનેટાઇઝેશન ભારતમાં 3 વખત થયું છે, યાદ રાખજો. આઝાદ ભારતમાં 2 વખત અને ટોટલ 3 વખત થયું છે. પહેલું થયું હતું 12 જાન્યુઆરી 1946ના રોજ, બીજું થયું 16 જાન્યુઆરી 1978ના રોજ, ત્રીજું થયું 8 નવેમ્બર 2016. હવે જો મિત્રો 8 નવેમ્બર 2016ના રોજ જે થયું, એ વખતે આપણા પ્રધાનમંત્રી કોણ હતા એ આપણને ખબર છે. કોણ છે? કોણ હતા મિત્રો? અત્યારે છે જ ને, તો નરેન્દ્ર મોદી છે. 1978નું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 1978માં જ્યારે ડિમોનેટાઇઝેશન થયું ત્યારે આપણા પ્રધાનમંત્રી કોણ હતા? તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવવાનું છે, મારી હેલ્પ કરવાની છે. બેંક નોટ શરૂ કરનાર પ્રથમ દેશ કયો હતો ભાઈ? તો પ્રથમ દેશ છે સ્વીડન. રંગોળી કયા રાજ્યની પ્રમુખ કળા છે? તો રંગોળી જે છે મહારાષ્ટ્ર રાજ્યની પ્રમુખ કળા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે? દેવેન્દ્ર ફડણવીસ છે. એની પાટનગર કયું છે? મહારાષ્ટ્રનું મુંબઈ છે. અને સાથે સાથે રાજ્યપાલ કોણ છે? સી વિદ્યાસાગર રાવ. રાષ્ટ્રીય રેલ સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો એ ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે મિત્રો, દિલ્હી ખાતે આવેલું છે. દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે મિત્રો, અને એવું કેન્દ્રશાસિત પ્રદેશ છે કે જ્યાં મુખ્યમંત્રી પણ છે. મુખ્યમંત્રી કોણ છે? અરવિંદ કેજરીવાલ છે. અને સાથે સાથે ત્યાંના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? લેફ્ટનન્ટ ગવર્નર છે અનિલ બૈજલ.
એક બીજું કેન્દ્ર શાસિત પ્રદેશ કે જ્યાં મુખ્યમંત્રી અવેલેબલ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. પાણીની અંદર પ્રકાશનો વેગ કેટલો હોય છે મિત્રો? તો યાદ રાખજો, પાણીની અંદર પ્રકાશનો વેગ જે છે 2.25 × 10⁸ મીટર પર સેકન્ડ. કેટલું છે? 2.10⁸ ઉપર આવી રીતે હું લખવાનું ભૂલી ગયો છું, સોરી ફોર દેટ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉન્નત કૃષિ યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉન્નત કૃષિ યોજનાનો મુખ્ય હેતુ છે ખેડૂતોને જૈવિક ઓર્ગેનિક ખેતી માટે પ્રશિક્ષણ આપવાનું. IVRI ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો એ આવેલું છે બરેલી, ઉત્તર પ્રદેશની અંદર. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ત્યાંના રાજ્યપાલ રામ નાયક અને લખનૌ એનું પાટનગર છે. કઈ રમતના ખેલાડીને પુપ્યુચિલિસ્ટ કહેવામાં આવે છે? પુપ્યુચિલિસ્ટ કહેવામાં આવે છે, તો યાદ રાખજો, બોક્સિંગની રમતના ખેલાડીને પુપ્યુલિસ્ટ કહેવામાં આવે છે. 1 TB એટલે 1000 GB. પર્સનલ કોમ્પ્યુટરનો પ્રયોગ થનાર, પર્સનલ કોમ્પ્યુટરની અંદર થયો પ્રયોગ થનાર માઇક્રો પ્રોસેસર ચીપ કઈ હતી? તો એ હતી ઇન્ટેલ 8080, 8080. એસીની સ્પીડે ભાગ્યું ને. હાઈ સ્પીડ મેમરીને શું કહે છે? કેશ મેમરી. હિન્દી વિષય માટે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? સુમિત્રા નંદ પંતને. તેમને કઈ કૃતિ માટે આપવામાં આવ્યો હતો પુરસ્કાર આપવામાં આવ્યો હતો? ચિદમ્બરા માટે. કઈ પુરસ્કૃતિ માટે આપવામાં આવ્યો હતો? ચિદમ્બરા માટે. ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા? તો જનરલ SHF J Manekshaw. કલિંગ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? કલિંગ પુરસ્કાર આપવામાં આવે છે યુનેસ્કો દ્વારા. ભારતનું પ્રથમ જૈવ મંડળીય આરક્ષિત ક્ષેત્ર ક્યાં સ્થાપિત કરવામાં આવેલું છે? તો એ નીલગિરીમાં કરવામાં આવેલું છે. વિશ્વ વન્ય જીવન નિધિ એટલે ભંડોળ, જે મેસ્કોટ જે છે શું હતો? તો મેસ્કોટ હતો પાંડા, વાઇલ્ડ લાઈફ. કઈ ભારતીય બેંકમાં લોગોમાં કૂતરો એટલે કે વોચડોગ બનાવેલું છે? તો એ બનાવેલું છે સિન્ડિકેટ બેંકની અંદર. ઇલોરાના કૈલાસ મંદિરનું નિર્માણ કયા વંશના શાસકે કરાવ્યું હતું? તો રાષ્ટ્રકૂટ વંશના શાસકે કરાવ્યું હતું. દિલ્હીના 7 સુલતાનોનો સમયકાળ, શાસનકાળ જોનારા પ્રસિદ્ધ વ્યક્તિ, ઇતિહાસ પ્રસિદ્ધ વ્યક્તિ કોણ છે? તો શેખ નિઝામુદ્દીન ઓલિયા. ભારતમાં પુનઃજાગરણ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર વ્યક્તિનું નામ. પુનઃજાગરણ આંદોલન જે હતું એમાં સક્રિય ભૂમિકા ભજવનાર વ્યક્તિ કોણ હતા? તો રાજારામ મોહન રાય. અસહયોગ આંદોલન વખતે કઈ 3 મુખ્ય પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી? તો યાદ રાખજો, કાશી વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠ અને જામિયા મિલિયા. ન્યાય દર્શનના પ્રવર્તક કોણ હતા? તો ન્યાય દર્શનના પ્રવર્તક હતા મહર્ષિ બુદ્ધ. ચિનાવ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી ક્યાં આવેલી છે? તો એ આવેલી છે કેરળની અંદર. તુર્કીનું શહેર કે જે પશ્ચિમના દ્વાર તરીકે ઓળખાતા શહેરનું નામ ઇસ્તાંબુલ. એક દિવસીય ક્રિકેટના જનક તરીકે કેરી પેકર કયા દેશના વતની છે? તો એ છે ઓસ્ટ્રેલિયાના વતની છે. ક્યાંના? ઓસ્ટ્રેલિયાના વતની છે, યાદ રાખજો, એક દિવસીય ક્રિકેટના જનક છે. કલ્યાણ સોના આ કયા અનાજની એક જાત છે? તો એ છે ઘઉંની એક જાત છે. ભારતનું સિરાજ તરીકે પ્રખ્યાત નગર કયું છે? તો જૌનપુર. માલતી માધવ નામના નાટકના જે લેખકનું નામ શું હતું? તો એ હતું ભવભૂતિ. તાનસેનના પિતાનું નામ? તો મકરંદ પાંડે. સોન નદી કઈ નદીની સહાયક નદી છે? તો એ છે ગંગા નદીની સહાયક નદી છે, યાદ રાખજો. નિર્જા બનોત પુરસ્કાર કયા ઉદ્દેશ્ય માટે આપવામાં આવે છે? તો મહિલા સશક્તિકરણ માટે નિર્જા બનોત પુરસ્કાર આપવામાં આવે છે. અને આ નિર્જા મૂવીની અંદર કઈ અભિનેત્રીએ ભાગ નિર્જા બનોતનો કિરદાર નિભાવ્યો હતો? એમનું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ભારતને જે સ્કોર્પિયન શ્રેણીની જે પંડુબીઓ બનાવવા માટે કયો દેશ સહાયતા કરી રહ્યો છે? તો એ કરી રહ્યો છે ફ્રાન્સ. ભારતે કયા દેશની મદદથી બૌદ્ધ પરિક્રમા એક્સપ્રેસ ટ્રેન ચલાવી છે? તો એ ચલાવી છે આપણે જાપાનની મદદથી. જાપાનના ટોક્યો શહેરની અંદર ઓલિમ્પિક પણ થવાનું છે, યાદ રાખજો, 2020ની અંદર. ભારતનું દક્ષિણતમ સ્થળ ઇન્દિરા પોઈન્ટ ક્યાં આવેલું છે? તો એ ગ્રેટ નિકોબાર ખાતે આવેલું છે. અમેરિકાના ઇતિહાસની અંદર 4 July 1776 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગણાય છે. એનું મુખ્ય કારણ શું છે? કે એ દિવસે સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવી હતી, જાહેરાત કરવામાં આવી હતી એવું કહેવાય છે.
મિત્રો આ હતો જીકે ઇન ગુજરાતીનો સેટ 4. આ વિડીયો આપને કેવો લાગ્યો એને લગતા તમારા પ્રતિભાવો મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને આ જીકેની સિરીઝ હવે 2-3 દિવસની અંદર હું એક વિડીયો અવશ્યનો જીકેનો બનાવીશ. વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક કરજો અને આ વિડીયોને મહત્તમ શેર કરવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને આપણા જેટલા પણ ભાઈ બંધુઓ પરીક્ષાની પ્રિપેરેશન કરી રહ્યા છે, તૈયારી કરી રહ્યા છે, એમને લાભ મળી શકે. જો તમે મનીષ સિદ્ધિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો હાલમાં જ કરી લેજો, અને સાથે સાથે આ નોટિફિકેશન આઇકોન બેલને પ્રેસ કરવાનું ન ભૂલતા. જો આ બેલ દબાવવાનું ભૂલી ગયા તો મિત્રો તમને નોટિફિકેશન નહીં મળે, અને નોટિફિકેશન મેળવવા માટે આ બેલને અવશ્ય તમારે પ્રેસ કરવું પડશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.